નમસ્કાર સાહેબ. જય ભીમ. શું નામ છે આપનું? મારું નામ પરમાર પ્રકાશ. પ્રકાશભાઈ, આજે શું આયોજન છે અને શેનો પ્રોગ્રામ છે જરા જણાવશો? આજનું આયોજનમાં એવું છે કે સાબરમતીમાં આંબેડકર સેવા સમિતિ તરફથી આંબેડકરની જન્મજયંતિ 128મી જન્મજયંતિ નિમિત્તે અમે જાહેર રેલીનું આયોજન કર્યું છે. અને જે રેલીનો રૂટ એવો છે, આંબેડકર ચોક જનપદ હોટલ સાબરમતીથી શરૂ થશે, જે અહીંના લોકલ એરિયામાં ફરીને સાબરમતીનો આખો વિસ્તાર કવર થાય એવી રીતે અમારી રેલી સફળતા રીતે પૂર્ણ કરીશું. કેટલા વર્ષથી રેલી નીકળે છે? આ રેલી અમારી 4-5 વર્ષ ચાલે છે. હરેક વખતે અમને પબ્લિકનો અને બધા જ હિમબંધુઓનો સાથ સહકાર મળી રહે. કેટલા લોકો જોડાય છે રેલીમાં? આ રેલીમાં 500-600 માણસનું ભૂલ હોય છે. આ વખતે અમને એવું લાગે કે એના કરતાં પણ વધારે થશે. 1000-2000 જેવી પબ્લિક રેલી થશે આ વખતે. અને ઠેર ઠેર અમારું સ્વાગત બી કરવામાં આવે છે, બાબા સાહેબનું ગુલાર વિધિ કરવામાં આવે છે. અને અમે પણ જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં જ્યાં બી બાબા સાહેબનું સ્ટેચ્યુ કે પ્રતિમા હોય છે ત્યાં અમે પણ ફૂલવાર વિધિ કરી અને આ રેલીનું સારી રીતે પૂર્ણ કરવાની જેટલી બને એટલી મહેનત કરી. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મનીષ પકવા. મનીષભાઈ, શું મેસેજ આપવા માગો છો આજના દિવસે? આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 128મી જન્મતિથિ નિમિત્તે સર્વ દેશવાસીઓને બાબા સાહેબનો જે સંદેશ છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આ જ્યારે વિશ્વ વિભૂતિ મહાનાયક ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે રીતે સંઘર્ષ કરવાની વાત કરી તેમ આજે આ દેશની ઉપર શાસન કરતી હતી. આજે આ દેશના બંધારણની ઉપર જ્યારે ખતરો ઊભો થયો છે ત્યારે આ દેશના દલિત, આદિવાસી, પછાત, ઓબીસીના લોકો માટે જાગૃત થવાનો દિવસ છે કે લોકોને ખબર પડે કે આ દેશના જે આરએસએસની વિચારધારા, આ દેશના બંધારણના દરિયામાં ફેંકવાની વિચારધારાવાળા લોકો જે શાસન કરી રહ્યા છે એ લોકોને પરાસ્ત કરવા માટે અને દેશના બંધારણને બચાવવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને એને આનો પરિચય આવનાર સમયમાં આપવાની જરૂર છે. નમસ્કાર બેન, શું નામ છે આપનું? શું સમાચાર આજે આપવા માંગો છો બેન? સમાચાર આપવા માંગે છે કે અમારા બાબા સાહેબ આંબેડકર આજે 128મી જન્મજયંતિ નિમિત્તે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. અમે એવું મેસેજ કરવા જોઈએ છે કે અમારા જે આવનારી પેઢી છે ને એને ખબર પડે કે અમારા બાબા સાહેબે અમારા માટે શું કર્યું છે. એટલે એ આવનારી પેઢીને ખબર પડે કે બાબા સાહેબ આંબેડકર અમારા માટે જે 3 સિદ્ધાંતો આપ્યા હતા, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. સંઘર્ષ તો કરીએ છીએ પણ હું એમ કહું છું કે બાબા સાહેબની જે નિયમ હતા એ પ્રમાણે અમારી પાછળની પેઢી શિક્ષિત બનીને ચાલે એવો અમારો મેસેજ. જય ભીમ. જય ભીમ.
આવે.